નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મજી ગામ ખાતે ચાલી રહેલા ગણેશ ઉત્સવ નિમિત્તે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી શ્રીજીના દર્શને આવતા ભાવિક ભક્તોને ઘરે જઈ એક વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરાવવાના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. ભારત દેશમાં હાલમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉત્સવ પાછળ આયોજકો દ્વારા અવનવા ડેકોરેશન કરી લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મજી ગામના ગણેશ આયોજકો દ્વારા દર વર્ષે કંઈક નવું કરી સમાજને એક દાખલો બેસાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ચાલુ વર્ષે મજી ગામના રાજા ગણેશ મંડળ દ્વારા દર્શનાર્થી આવતા ભક્તોને ઘરે જઈ એક વૃક્ષ વાવી પર્યાવરણ માનવ જીવન માટે કેટલું મહત્વનું છે તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે આ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી 2000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. 51 વર્ષથી અહીં સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે વિવિધ પ્રોગ્રામનું અહીં આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ખાસ કરીને વૃક્ષરોપણનું કાર્યક્રમ લઈ બેઠા છે અમે, અને જે તળાવની પાર પર વૃક્ષ નડી ત્યાં વૃક્ષરોપણ કરીને ઉછેરવાનું સંકલ્પ કર્યો છે, અને ગણેશ મંડળમાં 200થી વધારે ઝાડ મૂક્યા છે. તે ઝાડ મૂકવાનું કારણ એક જ છે કે અહીં આવનાર આપણે વ્યક્તિને એમ થાય છે કે આખા દિવસમાં 1000 વ્યક્તિઓ આવે છે, તે જોઈને એક એક વ્યક્તિ એક એક વૃક્ષ વાવે તો બહુ સારી વાત થાય, એ માટે અમે અહીંયા 200 જેટલા વૃક્ષ મૂક્યા છે. ઘણા વર્ષોથી આ મૂર્તિનું આ સ્થાપના કરીએ છીએ અને કોઈ પણ જાતનું વિઘ્ન પણ નથી આવતું, અને આમ કહેવાય તો મજી ગામનો રાજા જ કહેવાય. એટલે પહેલાં અમે નાની નાની મૂર્તિ મતલબ માટીની બનાવતા, અમે ધીરે ધીરે જેમ મોટી કરતા ગયા તેમ વજન બી વધતો જાય એ માટે અમે પીઓપીની ચાલુ કરી છે. જેમ વર્ષો વીતતા ગયા તેમ અમે લગભગ 10 ફૂટ 15 ફૂટ છેલ્લે લાસ્ટમાં અમે હમણાં કેટલા 22 ફૂટની મૂર્તિનું આયોજન કર્યું. ફૂલછોડ વૃક્ષારોપણ પણ સાથે ચાલુ કરેલું છે, અને દર્શનાર્થીઓ આવે એમને ફૂલછોડનું એક એક ફૂલછોડ આપવાનું આયોજન કરેલું, અને બાકીના બચી જશે તો તળાવ કે આજુબાજુમાં જગ્યા જોઈને રોપીશું એવું વિચારણા કરે છે.